નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં લેક્ચર નંબર 14 માં સબ્જેક્ટ ગુજરાતી વ્યાકરણમાં આજે આપણે વિદ્યાર્થી મિત્રો દીર્ઘ ક્યારે આવે એના વિશે અભ્યાસ કરીશું. અગાઉના લેક્ચરમાં આપણે હસવા ક્યારે આવે એના વિશે અભ્યાસ કર્યો, બરાબર? તો આપણે દીર્ઘ ક્યારે આવે એના વિશે અભ્યાસ કરીશું. તો આપણે દીર્ઘ વિશે અભ્યાસ કરીશું, એમાં નિયમ નંબર 1 વિશે આપણે અભ્યાસ કરીશું. કે નિયમ નંબર 1 એની અંદર છે કે ઇન કે ઇક માં ઈ શું હોય છે? દીર્ઘ આવે છે. ઇન અને ઇક, બરાબર? એની અંદર દાખલા તરીકે જોવા જઈએ ઉદાહરણમાં કે ચીન, બરાબર છે. બીજા નંબર પર છે પ્રાચીન, ત્રીજા નંબર પર છે રાજકીય, ચોથા નંબર પર છે રાષ્ટ્રીય અને પાંચમા નંબર છે ભારતીય. તો વિદ્યાર્થી મિત્રો શું નિયમ કહે છે? ઇન કે ઇક માં ઈ શું આવે છે? દીર્ઘ આવે છે, બરાબર? નિયમ નંબર 2, એક અક્ષરમાં અનુસ્વાર ન હોય તો શું આવે? દીર્ઘ આવે. એક અક્ષર વિદ્યાર્થી મિત્રો આપેલો હોય એની અંદર અનુસ્વાર ન હોય તો શું આવશે? દીર્ઘ આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈશું, આમાં અનુસ્વાર નથી તો શું આવ્યું? દીર્ઘ, એટલે કે લુ. બીજા નંબર પર ઘી, ત્રીજા નંબર પર છે જુ અને ચોથા નંબર પર શું છે? શ્રી, બરાબર? તો શું સમજે નિયમ નંબર 2 માં કે એક અક્ષરમાં અનુસ્વાર ન હોય તો શું આવે? દીર્ઘ આવે. હવે નિયમ નંબર 3 વિશે વાત કરીશું. કે નિયમ નંબર 3 માં શું છે? કે બે અક્ષરમાં શબ્દમાં રહેલો અક્ષર શું હોય છે? હંમેશા દીર્ઘ હોય છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે બે અક્ષર હોય અને એ અક્ષરના શબ્દમાં રહેલો અક્ષર જે શું હોય છે? દીર્ઘ હોય છે. દાખલા તરીકે આપણે જોયું ઉદાહરણ તો દીર્ઘ, બરાબર. બીજા નંબર પર ભીત, ત્રીજા નંબર પર છે બીક, ચોથા નંબર પર શું છે ભૂલ અને પાંચમા નંબર પર શું આપેલું છે? દૂધ, બરાબર. એની અંદર શું છે? અક્ષર હંમેશા બે અક્ષર હોય એની અંદર હંમેશા શું હોય? દીર્ઘ આવે, બરાબર. હવે નિયમ નંબર 4 માં જોઈશું, અથવા અથવા ગિરીમાં ઈ કે ઉ હંમેશા શું આવે છે? દીર્ઘ આવે છે, બરાબર. દાખલા તરીકે એની અંદર જોઈશું વર્તણૂક ઉ, બીજા નંબર પર કામગીરી ઈ, ત્રીજા નંબર પર યાદગીરી ઈ અને ચોથા નંબર પર નિમણૂક, બરાબર. તો ઉ, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર અથવા અથવા ગિરીમાં ઈ કે ઉ આવે તો હંમેશા એ દીર્ઘ આવે છે, બરાબર. હવે નિયમ નંબર 5 વિશે વાત કરીશું કે વતી અથવા મતીમાં ઈ દીર્ઘ આવે. વતી હોય અથવા તો મતી હોય એમાં શું આવશે? ઈ હંમેશા દીર્ઘ આવે, બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈશું એટલે તમને વધારે ખબર પડશે. ઉદાહરણ નંબર 1 ની અંદર છે ભગવતી, પાછળ શું આવે છે? વતી. બીજા નંબર પર તારામતી, બરાબર. તારામતીમાં શું છે? મતી, બરાબર. એટલે શું આવશે? એ નિયમ નંબર 5 કે જેની અંદર આપણે વાત કરી કે વતી અથવા મતીમાં શું આવે? ઈ હંમેશા દીર્ઘ હોય. ત્રીજા નંબર પર સાબરમતી શું છે? દીર્ઘ. અને ચોથા નંબર પર શું આપેલું છે? અધોગતિ. એ શું આપેલું છે? દીર્ઘ. તો વિદ્યાર્થી મિત્રો વતી હોય અથવા મતી હોય એની અંદર હંમેશા ઈ દીર્ઘ આવે. નિયમ નંબર 6 વિશે વાત કરીશું કે ઈક્ષમાં ઈ દીર્ઘ આવે. ઈક્ષ હોય, બરાબર વિદ્યાર્થી મિત્રો, એની અંદર ઈ હંમેશા શું હોય? દીર્ઘ હોય, બરાબર. ઉદાહરણ તરીકે આપણે જોઈશું કે નિરીક્ષક, બીજા નંબર પર પરીક્ષક, ત્રીજા નંબર પર પરીક્ષા અને ચોથા નંબર પર પરીક્ષાર્થી, બરાબર. હવે નિયમ નંબર 7 થી અભ્યાસ કરીશું કે રફ પહેલાનો અક્ષર હંમેશા દીર્ઘ આવે છે, બરાબર. દાખલા તરીકે એની અંદર જોઈએ કે રફ છે જે ઉપર જે છે એને શું કહેવાશે? વિદ્યાર્થી મિત્રો રફ કહેવાશે, બરાબર. તો એના પહેલા શું આવે? દીર્ઘ આવે, બરાબર. દાખલા તરીકે જોઈએ કે દીર્ઘ, બીજા નંબર પર મૂર્તિ, ત્રીજા નંબર પર સ્ફૂર્તિ અને ચોથા નંબર પર આશીર્વાદ અને પાંચમા નંબર પર શીર્ષક. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દીર્ઘ ક્યારે આવે એના વિશે અભ્યાસ કર્યો. થેન્ક યુ.